સમાચારોમાં આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાનું વડુ મથક એટલે મોડાસા ટ્રાન્સપોર્ટ નગરી તરીકે વિખ્યાત એવા આ નગર અને જિલ્લાના 5000 પરિવારો આ વ્યવસાયના કારણે પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે. ત્યારે જીએસટીના અમલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કમર ભાંગી નાખી હોય તેવું છેલ્લા એક સપ્તાહથી દેશના વિવિધ રાજ્યોમાં માલ ભરવાની રાહ જોઈને 1200 ઉપરાંત ટ્રકોના પૈંડા થંભી જતા દેખાઈ રહ્યું છે. મોડાસા અને મેઘરજ અને ટિંટોઈ જેવા તાલુકાના 1200 ઉપરાંત ટ્રકો રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં છેલ્લા એક અઠવાડિયાથી ઊભા થઈ ગયા છે. જીએસટીના અમલના કારણે વેપાર ધંધાઓ પર પડેલી ભારે અસરના કારણે માલ ભરતો ન હોવાથી ટ્રાન્સપોર્ટરોની સાથે સાથે ટ્રક માલિકોની હાલત પણ કફોડી બની ગઈ છે. ટ્રકોના ડ્રાઈવર કંડક્ટરો પાસે પણ ખર્ચના નાણાં ખૂટી જતા તેઓ પણ માલિકો પાસે સતત ખર્ચના નાણાં માટે ફોન કરી રહ્યા છે. તો બીજી તરફ ટ્રકોના પૈંડા થંભી જતા માલિકો પોતાના લોનના હપ્તા ભરવા માટે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જો નજીકના દિવસોમાં આ પ્રશ્ન હલ નહીં થાય તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામની હાલત બદતર થઈ જશે. આજે કેન્દ્ર સરકારે જુલાઈથી જે જીએસટી દાખલ કર્યો છે તેનાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બહુ મોટી માઠી અસર થયેલી છે. 80-90% કામકાજ અમારું ઠપ થઈ ગયેલું છે પહેલી તારીખથી, અને અમારા ગાડીઓના હપ્તા પણ ચડી ગયેલા છે. સામે વેપારીઓને જીએસટી નંબર ન હોય અને તેમજ સમજણ ઓછી હોય જેના કારણે લોડિંગ થઈ રહ્યું નથી, જેના કારણે અત્યારે ડ્રાઈવર કંડક્ટર બી અમારા ગામ છોડીને 500-600 કિલોમીટર સુધી પડી રહેલા છે. એમને પણ પૈસા ખૂટી ગયેલા છે, અમારે મોકલવા પડે એવી પરિસ્થિતિ ભાઈ છે. અને અમારી છેલ્લી પહેલી તારીખ એટલે આજે 8 દિવસથી અમારી 1200-1500 ગાડીઓ મુંબઈ, મોડાસા, જયપુર અને દિલ્હીના અંદર ઊભી છે. કેન્દ્ર સરકારને વિનંતી કે કોઈ એવો વિકલ્પ કે જેથી કરીને અમારું ગાબેતા મુજબનું કામ ચાલુ થાય. અરવલ્લી જિલ્લાના 1200થી વધુ ટ્રકના પૈંડા દેશના વિવિધ રાજ્યોમાં માલ ન ભરવાના કારણે થંભી ગયા છે. ત્યારે ડ્રાઈવર કંડક્ટરની સાથે સાથે તેમના પરિવારો પણ નાણાં માટે ટળવળી રહ્યા છે. જિલ્લાના 5000 પરિવારોને પહોંચતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હાલત જીએસટીના કારણે ખરાબ થઈ જતા ગરીબ પરિવારોની રોજીરોટી સામે પ્રશ્નાર્થ ઊભો થઈ જતા આગામી દિવસોમાં આ પરિવારો માટે લોઢાના ચણા ચાવવા સમાન પુરવાર સાબિત થશે તેમાં કોઈ બે મત નથી. ભાઈ, અમે આ ડ્રાઈવરો માણસ છીએ અને આ જીએસટી લાગુ કર્યું છે તો અમારું કંઈ નિવારણ લાવો. અમે કેટલા 10-15 દિવસથી ગાડીઓ પર છીએ, અમારું કોઈ પુરસાને હાલ નથી અને અમારું ગુજરાન કેવી રીતે ચલાવવાનું? ગાડીઓ ઊભી થઈ ગઈ છે આ જીએસટીના કારણે, સરકાર નિવારણ લાવે તો સારું છે, કારણ કે અમારા ચૂલાકારે હરગ્યું. ગાડીઓ ભરાય તો અમારું ગુજરાન ચાલે, ગાડીઓ ભરાતી નથી, અમે ઘેર બેસી રહ્યા છે, આ ગાડી પરથી આયા શું કરવાનું અમારે? એટલે સરકારથી નિવેદન છે કે અમારો આનો પર જલ્દી જલ્દ કોઈ નિવારણ લાવો અને અમારા પર જરા રહેમ ખાય અમારા પર. જીએસટીની દૂરોગામી અસરથી સરકારની તિજોરી તો ભરી દેશે, પરંતુ હાલમાં અરવલ્લી જિલ્લાના ટ્રક માલિકો અને ડ્રાઈવર કંડક્ટરોના પરિવાર માટે રોજી રોટીનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ પ્રશ્ન ઘણા પરિવારોના પેટના ખાડાને વધુ ઊંડો બનાવી દે તેવો છે. ત્યારે જીએસટી સામાન્ય પરિવારોને ભરખી જાય તેવું હાલના તબક્કે દેખાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.